गुड मॉर्निंग फ्रेंड्स, हूँ त्रिवेदी अने आजे आपणे धोरण 9 विषय गणित मां मित्रों चेप्टर 6 ना अगत्यना एक्जाम्पल भणी रह्या छे। मित्रों आजे आपणे बे एक्जाम्पल जोईशुं जे प्रथम द्वितीय अने वार्षिक परीक्षा माटे खूब ज अगत्यना छे। हवे जुओ मित्रों, पहला एक्जाम्पल मां खूणो P अने खूणो Q ए कोटिकोण छे। हवे कोटिकोण होय तो બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય। પછી આપણને એમ કીધું છે ખૂણો P બરાબર 3x+15 અને ખૂણો Q બરાબર x+7 આપેલા છે અને P અને Q ના માપ આપણે શોધવાના છે। તો જુઓ અહીં આપણને આપ્યું છે શું છે એક્ઝામ્પલ નંબર 1 માં ખૂણો P અને ખૂણો Q કોટિકોણો છે। કેવા છે મિત્રો? કોટિકોણો છે। હવે આપણને બીજું અહીંયા માપ આપેલા છે, માપ ખૂણો P એટલે કે ખૂણ P બરાબર 3x+15 અને ખૂણ Q બરાબર x+7 આપણને આપેલા છે। હવે આપણે શું કરીશું તો આપણે અહીંયા લખી કાઢીએ કે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q આ બંને કોટિકોણોનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય। કોટિકોણો એટલે એમનો બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 90 અંશ થાય। હવે આની અંદર કિંમત મૂકીએ જો P નું માપ આપણને આપેલું છે 3x+15 વત્તા Q નું માપ કેટલું છે? x+7 અને બરાબર 90। હવે આ રીતે કિંમતો મૂક્યા પછી x વાળા પદો જોડે લાવીશું તો જો અહીંયા આ x વાળા પદોને જોડે લખીએ તો 3x+x+ આ 15 અને વત્તા 7 બરાબર 90 થઈ ગયા। હવે આ બેનો સરવાળો કરીએ 3 + 1 એટલે 4x વત્તા હવે આ બે સરખા પદો છે ને એમના સહજાતીય પદો એટલે એમનો સરવાળો કરો તો 15 + 7 એટલે 22 અને અહીંયા કેટલા આવે? 90। હવે આપણે શું કરીએ તો આ 22 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? 4x = 90 - 22 થાય। માટે 4x = 90 માંથી 22 બાદ કરો તો 10 માંથી 2 જાય તો 8, અહીંયા 8 ગયા, 8 માંથી 2 જાય તો 6, કેટલા આવ્યા? 68। હવે આ 4 ગુણાકારમાં છે તેની બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જતા રહે તો બાજુમાં લખીએ આપણે જો અહીંયા લખી દઈએ તો x બરાબર કેટલા આવે? 68/4 થાય। હવે છેદ ઉડાડો ચલો તો 4 આપણે છેદ ઉડાડીએ તો 4 × 1 = 4 અને 4 × 7 = 28 17 × 4 = 68 થાય। તો માટે x બરાબર કેટલા આવ્યા મિત્રો? 70 આવ્યા। કેટલા આવ્યા? 70। હવે આ જે કિંમત x ની આવી એ આપણે આની અંદર મૂકીશું, p અને q ની અંદર મૂકી દઈશું। તો જો અહીંયા પહેલા આપણે લઈએ ખૂણો p, ખૂણો P બરાબર 3x + 15 આપણને આપેલા છે, આ રીતે આપણને આપેલું છે તો ખૂણો P બરાબર 3 કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના? 17 મૂકવાના। તો 17 + 15 હવે જુઓ ખૂણો P બરાબર 17 × 51 અને 15 માટે ખૂણો P બરાબર આ બેનો સરવાળો કરીએ તો 5 અને 1 = 6, 5 + 1 = 6 એટલે કેટલા આવે? 66 અંશ આવે। આ ખૂણા P નું માપ આવે। હવે આપણે Q નું માપ શોધી કાઢીએ તો અહીંયા લખીએ આપણે ખૂણા Q નું માપ, ચાલો તો ખૂણો Q બરાબર આપણને આપેલા છે કેટલા આપ્યા છે? x+7 બરાબર
कोणो Q बराबर X, X की जगह कितना मुकवाना है 70, तो 70 वत्ता 7 माटे कोणो Q बराबर 70 वत्ता 7 करो तो कितना दर्शन 7 7 14 नो चौगड़ो वधी पड़ी है एक ने एक बे तो कितना आ गया मित्रों 24 अंश आ गया। अबे आ आपको दाखलो ही हम पूरो थे એટલે ખૂણા P નું માપ આપણે આવ્યું 66 અને Q નું માપ આવ્યું 24 પણ પરીક્ષાની અંદર આપણો દાખલો સાચો છે કે ખોટો એ નક્કી કેવી રીતે કરવાનો તો આ બંનેનો સરવાળો કરીએ જુઓ 66 અને વત્તા 24 કરો તો જુઓ 6 ને 4 10 6 ને 2 8 ને 1 9 તો કેટલા આવ્યા 90 અંશ આવ્યા એટલે જો આપણો ઓટી કોણ હતો એટલે 90 થઈ ગયા તો આપણો દાખલો અહીંયા સાચો છે એટલે આ રીતે પરીક્ષામાં તમારે તાળો મેળવી દેવાનો એટલે તમને ખ્યાલ આવે કે ક્યાંય ભૂલ થઈ છે કે નહીં। હવે આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે જો ખૂણો A બરાબર 3x - 10 ખૂણો B બરાબર 2x + 30 હોય તો ખૂણો A અને ખૂણો B ના માપ શોધો। હવે મિત્રો જો ઉસી ના પૂછું અહીંયા આપણે રકમ ની અંદર પૂરક કોણ આપણે કીધેલું છે શું કીધું છે મિત્રો પૂરક કોણ ધ્યાન આપણે એમ કીધું છે કે ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે તો આપણે લખી કાઢીએ પહેલા કે ખૂણો A અને ખૂણો B એકબીજાના પૂરક કોણ છે પૂરક કોણ છે। હવે મિત્રો પૂરક કોણ હોય ને તો બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય એ તમે જાણો છો। બીજું હવે આપણે અંદર રકમમાં એમ કીધું છે કે ખૂણો A બરાબર એનું માપ આપણને આપ્યું છે 3x - 10 3x - 10 ચલો આવી ગયો અને આપણને એમ કીધું છે ખૂણો B બરાબર આપણને આપેલા છે 2x + 30 તો અહીંયા લખી કાઢીએ 2x + 30 હવે આપણને આ રીતે આપેલું છે હવે આપણે શું કરીએ તો બંને ખૂણા લઈએ એટલે માપ ખૂણો A માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ બરોબર આવે કારણ કે પૂરક કોણ છે એટલે 180 લખાય હમણાં ગયા દાખલાની અંદર કોટી કોણ હતા એટલે 90 લખ્યા હતા આપણે હવે એની અંદર કિંમતો મૂકીએ A બરાબર કેટલા છે 3x - 10 અને વત્તા B બરાબર 2x + 30 આપેલા છે અને બરાબર 180 હવે હવે આમાં શું કરીશું xx વાળો ભાગો આપણે જોડે લાવીએ તો જો અહીંયા આ 3x અને 2x એ બંનેને જોડે લાવો 2x હવે બાકી શું રહ્યું માઇનસ 10 અને પ્લસ 30 બરાબર 180 અંશ માટે આ સહજાતીય પદો કહેવાય સરવાળો કરો 3 વત્તા 2 એટલે કેટલા થાય 5x હવે આ બે એમ કરીએ જુઓ ખાસ માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય 30 માંથી 10 ગયા તો 20 રહે અને આ બંનેમાં મોટી સંખ્યા આગળ શું છે પ્લસ તો અહીંયા શું લખવાનું પ્લસ બરાબર 180 અંશ હવે આ પ્લસ 20 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો 5x બરાબર 180 માઇનસ 20 આવે આ પ્લસ હતા બરાબર ની પેલી બાજુ લઈ ગયા માઇનસ માટે 5x બરાબર બાદ બાકી કરો તો કેટલા આવશે 160 અંશ બરોબર હવે આ 5 ગુણાકારમાં છે કેમ કારણ કે 5 અને x ની વચ્ચે કોઈ પણ ચિહ્ન નથી એટલે ગુણાકાર કહેવાય એટલે બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 160 ભાગ્યા 5 થાય હવે આપણે છેદ ઉડાડી લઈએ મિત્રો
तो जो अहीं पांच त्रण पंदर अने पांच दू दस एटले केटला आवे बत्रीस। तो माटे x बराबर 32 अंश आवे। केटला आवे मित्रों? 32 अंश। હવે આ જે કિંમત આવી એ આપણે ખૂણા a અને ખૂણા b માં મૂકી દઈએ એટલે બંનેના માપ મળી જાય। તો જો અહીંયા લખીએ આપણે માપ ખૂણો a બરાબર કેટલા આપેલા છે 3x આ છે જુઓ 3x - 10 તો બરાબર 3 કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના 32 - 10 બરાબર આ બે નો ગુણાકાર કરો 3 2 6 3 3 9 - 10 તો બરાબર કેટલા આવશે 96 માંથી 10 જાય તો કેટલા વધે મિત્રો 86 અંશ આવે એટલે માપ ખૂણા a નું માપ આપણે કરી આવ્યું 86 અંશ આવે બરોબર। હવે આપણે b નું માપ શોધી કાઢીએ ચાલો તો માપ ખૂણો b બરાબર ધ્યાન આપો b बराबर कितना से 2x प्लस 30 तो बराबर 2 कौंस में x की जगह कितना मुकवाना 32 प्लस 30 अब यहां पे ना गुणाकार करो भगे दू 4 2 3 6 और वत्ता 30 अब यहां पे ना सरवाळो करिए तो कितना था 4 और 6 ने 3 9 એટલે કેટલા આવે મિત્રો 94 ઓકે। તો આ રીતે a નું માપ આપણને મળ્યું 86 અને b નું માપ મળ્યું 94 તો આપણે અહીંયા આન્સર લખીએ છીએ બાજુમાં જવાબ લખવાનો તમારે પરીક્ષામાં નીચે કે ખૂણા a નું માપ બરાબર કેટલું આવ્યું છે મિત્રો 86 અંશ છે અને એ જ રીતે આપણે લખીએ ખૂણા b નું માપ બરાબર લખવાનું મિત્રો 94 અંશ છે કેટલું છે 94 અંશ છે બરોબર। હવે તમે પરીક્ષામાં આ દાખલો સાચો મળે કે ખોટો એ ખબર નહીં લે પડે તો આ બંનેનો સરવાળો કરી નાખો 180 જવાબ આવવો જોઈએ। તો જો અહીંયા આ 86 વત્તા 94 ચલો 6 ને 4 10 વધી પડી 1 8 ને 1 9 9 ને 9 18 આવી ગયા 180 એટલે આ રીતે તમે પરીક્ષામાં તમે ગણેલો દાખલો સાચો છે કે ખોટો એ ચેક કરી શકો। તો મિત્રો આજે બે અગત્યના એક્ઝામ્પલ પ્રેક્ટિસ બુકના જોયા નેક્સ્ટ વિડીયોમાં બીજા અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।